તમારી છોપીમાં ભાઈ પહેલો પાઠ છે કે વાંદરાને વાંચતા ન આવડે પહેલા જ પાના ઉપર ગીત છે પહેલું વાંદરાને વાંચતા ન આવડે વાંચનનો ફકરો આઠમનો મેળો હતો મેળામાં બહુ જ ભીડ હતી કમલને જોરથી ધક્કો વાગ્યો તેનો હાથ દાદાજીના હાથમાંથી છૂટી ગયો કમલ વિખૂટો પડી ગયો કમલ એકલો ઊભો ઊભો રડવા લાગ્યો દવ્યા ફકરામાં મેળાની વાત છે કે દાદાની સાથે ગયો ને હાથ છૂટી જાય છે અને પછી છૂટી જાય છે એટલે ભાઈ એ દાદાજી છૂટી ગયો એટલે રડવા લાગે છે એમ આ છે તમારે તમારું સ્કોપી હોય ગુજરાતીની તમારે કંસોર એ તમે ખોલીને બેસો હું ગીત વાંચું ને એમાં તમારે આંગળી ફેરવવાની ઉંદર રહે છે દરમાં માણસ રહેતો ઘરમાં ચકો ચકી રે માળામાં બટેર તેતર જાળામાં શમણીનું ઘર ઊંચા ઝાડે ચામાચીડિયા લટકે ડાળે ગાય બકરી રહેતા વાડે બંદો તો ચૂપચાપ તિરાડે સિંહ સુવે છે મોડમાં ને હું તો બાની શોરમાં જો ભી આ ગીતમાં શું છે ભાઈ પ્રાણી પક્ષી એ બધાના આ ગીતમાં શેના વિશે આવ્યું છે રહેઠાણ વિશે કે બધા શેમાં રહે છે ભાઈ તો એના વિશે આવેલું છે તો કે ઉંદર રહે છે એટલે ઉંદર ક્યાં રહેતો હોય તમને બધાને ખબર જ છે ભાઈ દરમાં કે ઉંદર દરમાં રહેતો હોય છે એ આપણો દર જમીનમાં બનાવે અને પછી એમાં એ રહેતો હોય છે આપણા ગમે ગમે ત્યાં દર બનાવી દે છે એ કોચીને એના ધાક બહુ મજબૂત હોય છે એટલે કોચીને દર બનાવી દે છે પછી માણસ તો શું કે હાથ પર બધું આપેલું છે એટલે તો ઘરમાં રહે છે પોતાના રહેઠાણ માટે શું બનાવે છે ભાઈ ઘર બનાવે નાના બનાવે કાચા બનાવે પાકા બનાવે જેવી એની પાસે શક્તિ હોય એ પ્રમાણે બનાવે ચક્કો ચકી શેમાં રહે છે ભાઈ માળામાં આપણા ઘરમાં ફોટા પાછળ બાંધે બોકલો હોય તો બોકલામાં બાંધે ઝાડ ઉપર બાંધે એવી રીતે માળો બનાવીને ચક્કો ચકી રહે છે બટેર તેતર જાળામાં બટેર એ પક્ષીનું નામ છે અને તેતર એ પક્ષી છે એવું તો એ લોકો શું માણસ એમાં મને ઝાડું બનાવે છે એમ કરોળીઓ બનાવે છે એમ એ પણ ઝાડું બનાવે છે ઝાડામાં રહે છે આપણે અત્યાર સુધી એવું હતું કે કરોળી એટલે ઝાડું બનાવતો હશે પણ આ બટેર અને તેતર એ પણ ઝાડું બનાવે છે શમણીનું ઘર ઊંચા ઝાડે શમણીયાનો માળો બાંધે ખરું પણ ક્યાં ઊંચું ઝાડ હોય જે ભરચક ઝાડ હોય ને એવા ઝાડ ઉપર એ માળો બાંધે આ લીમડા એવા આખા આખા ડાળીઓ હોય એની ઉપર એ માળો બાંધે નહીં ચામાચીડિયા લટકે ડાળે તમે ચામાચીડિયા જોયા છે ને ઝાડ ઉપર જોજો ઊંધા લટકતા હોય કોઈ બીજા કોઈ પક્ષી પ્રાણીઓ ઊંધા ના લટકે એટલો જ ઊંધો લટકતા હોય ચામાચીડિયા છે પછી ગાય બકરી રહેતા વાડે ગાય ને બકરી શેમાં રહે છે ભાઈ વાડામાં વાડે એટલે વાડામાં એવું જેને માનતું હોય એવું બાંધ્યું હોય લાકડાના પાટિયાથી અને એમાં એને રાખતો હોય વંદો તો ચૂપચાપ તિરાડે વંદો તમે જોયો છો ને તમે ગટરમાં આવે તો કેવી લાંબી છે તિરાડ હોય એમાં ઘૂસી જાય અને એવામાં જે રહેતો હોય એનું કોઈ ઘરે ના હોય જાળું ના હોય દરે ના હોય પછી સિંહ સુવે છે બોર્ડમાં સિંહ શું ક્યાં સુવે ભાઈ બોર્ડમાં જંગલમાં એને ગુફા જેવું બનાવ્યું હોય કે જેને આપણે બોર્ડ કહીએ તો એમાં એ રહેતો હોય ને હું તો બાની સોળમાં
કવિ પોતે શું કહે છે કે હું તો મારી માની સોળમાં સુઈ જઉં છું. તો આમાં આ ગીત છે ઉંદરનું. શેનું છે ભાઈ? બધા પક્ષી પ્રાણીઓના રહેઠાણ વિશેનું છે. શેનું છે ભાઈ? રહેઠાણ વિશેનું. હવે આ ગીતમાં ભાઈ કયા કયા પ્રાણીના નામ આવે છે? ઉંદર જોઈ ને તો કયા કયા ભાઈ? ઉંદર છે, ગાય છે, મકડી છે, સિંહ છે. તો આ બધા પ્રાણીઓ છે. શું છે ભાઈ? પ્રાણીઓના નામ આવે છે તમારે આ બધા. એમાં તમારે બટેર ને ચેતન ને ચકોન ચકી એવું નહીં લખવાની. તો ભાઈ પક્ષી છે, પક્ષીના નામથી લખે. આમાં કયા કયા પક્ષીના નામ આવ્યા છે તો તમે લખો ભાઈ. ચકો ચકી, બટેર, તેતર, સમરી, ચામાચીડિયું, એ બધા ભાઈ પક્ષીઓ છે. આ ગીતમાં કયા વિષય ઉપર વાત કરવામાં આવેલી છે ભાઈ? બધાના ઘર વિશે, રહેઠાણ વિશે વાત કરી છે. કોણ ઘરમાં રહે છે, કોણ જાળામાં રહે છે, કોણ દોરમાં રહે છે, કોણ મોઢમાં રહે છે, કોણ તિરાડમાં રહે છે, તો એવી બધી વાત કરવામાં આવેલી છે રહેઠાણો વિશેની. કે બધા શેમાં શેમાં રહેતા હોય છે. વંદો ક્યાં રહે છે? તિરાડમાં. તો વંદો ભાઈ તિરાડમાં. તમે જોજો તમારા ઘેરે વંદા આવતા હશે. હા, આજુબાજુ તિરાડ જે છે ને એમાં કઈ તમે સિયા જે ઘોસો જે અંદર ઘૂસી જશે પછી આપણને દેખાશે નહીં. ભાઈ ઝાડની ડાળે કોણ લટકે છે ભાઈ? ચામરચીડિયા. કોણ લટકે છે? ચામરચીડિયા. પછી ઝાડામાં કોણ રહે છે ભાઈ? બટર, તેતર. આપણે આમાં શું ભાઈ? આમાં કરોળિયો આપણને આપ્યો નથી, પણ આપણને બટેર અને તેતર એક લખ્યું છે. તો એ શેમાં બી રહે છે? ઝાડામાં. ભાઈ સિંહ ક્યાં રહે છે ભાઈ? બોડમાં. બોડમાં. અને ઉંદર? દરમાં. દરમાં. ઉંદર દરમાં રહે છે. હવે જો આ શબ્દો છે ને ગીત તમે જોઈ ને, ઉંદર રહે છે ઘરદરમાં. તો રે રે એટલે શું ભાઈ? આમાં અમુક શબ્દો છે ને લોપ થઈ ગયા છે કે જે આપણે લખાયા નથી એમ. તો એનું આપણે આજે વાંચન કરવાનું છે કે ભાઈ એવા અક્ષરો કયા છે ભાઈ. તો આ રે છે ભાઈ, ચકો ચકી રે. તો એમાં રે રે વાળા શબ્દ છે તેમાં એનો આખો શબ્દ શું થાય ભાઈ? રહે. તો જુઓ ભાઈ, ઉંદર રે છે એનું આખું આપ્યું છે ઉંદર રહે છે. આપણે એ શબ્દ લોપ થઈ ગયો છે. અમુક શબ્દ આપણે બોલવામાં આપણી ભાષા એ રીતની છે ને કે અમુક શબ્દ આપણે અંદરથી છુપાવી દઈએ છીએ. તો ઉંદર રહે છે સામે શું છે ભાઈ? આ રહે છે ને તો ત્યાં આપણે રહે છે લખવાનું. શું લખવાનું ભાઈ? રહે છે. ઉંદર રહે છે. ગુરુજી આશ્રમ માં રહેતા હતા. ગુરુજી આશ્રમ માં રહેતા હતા. ત્યાં શું લખવાનું ભાઈ? રહેતા હતા. શિયાળામાં સેવાતી નથી. કભી સેવાતી સહેવાતી નથી. નહાતા.
જમતા હતા છે દરમાં વાંદરાને વાંચતા ન આવડે. યોગ્ય શબ્દ મૂકી ગીતની કડીઓ પૂરી કરો. તમારે આ કડીઓ ગીતમાંથી જોવાની, તમારી ગીત છે ને પહેલા પાના ઉપર, એમાંથી ઉંદર રહે છે દરમાં, ચકો ચકી રે માળામાં, સમડીનું ઘર ઊંચા ઝાડે, ગાય બકરી રહેતા વાડે, સિંહ સુવે બોરમાં, માણસ રહેતો ઘરમાં, બટે તેતર જાળામાં, ચામા ચીડિયા લટકે ઝાડે, વંદો તો ચૂપચાપતી રાડે, અને હું તો માની શોળમાં. એ તમારે અહીંયા આગળ પૂરું કરવાનું ગીતમાંથી જોયું. ગીતમાંથી સમાન પ્રશવાળા શબ્દ શોધીને લખો. બીજા જાતે લખો. જો દરમાં તો બી ઘરમાં, જાડે તો વાડે, શોળમાં તો બોળમાં, માળામાં તો જાડામાં, અને બીજા એવા શબ્દો તમારે શોધીને આમાંથી લખવાના છો. બહાર ટીચર જાડામાં, તિરાડમાં, માળામાં, જાડામાં, તિરાડમાં, માળામાં, વાડામાં, પછી જાડે વાડે, વાડે આડે, પાડે ખાડે લાડે, સરખા પ્રશ્વાળ એટલે એવો ઉચ્ચાર એવો થવો જોઈએ એમ. બીજો એનો મિનિંગ શું કે એનો ઉચ્ચાર એવો થવો જોઈએ. પછી સોળમાં તો બોળમાં, ગોળમાં, મોડમાં, તોડમાં, પછી માળામાં તો જાડામાં, તાળામાં, ખાડામાં, વાડામાં, ખાડામાં, એ રીતે તમારે શબ્દો લખવાના. ઉંદર રહે છે તો ઉંદર રહે છે દરમાં, ચકો ચકી રે માળામાં તો રહે, દાદીમાં વાર્તા કહેતા હતા તો દાદીમાં વાર્તા કહેતા હતા. શું લખવાનું? કહેતા હતા, કહેતા નહીં, કહેતા હતા, કહેતા હતા. બાળકો વરસાદમાં નાતા હતા તો બાળકો વરસાદમાં નહાતા હતા. ગરમી સહેવાતી નથી તો ગરમી સહેવાતી નથી. બકવાસ કરવાની રહેવા દે તો બકવાસ કરવાની રહેવા દે. એ તમારે લખીને પૂરું કરવાનું. હવે નીચે ખાનામાંથી એવી જોડી પસંદ કરો જે જોડી નીચે આપે ત્રણેય શબ્દો પૂરા કરે. તો ભાઈ ભ ખ ને લ અહીં રખે શકે ને ટકે. તો ભ એટલે ભટકે, ખ એટલે ખસકે, અને લ એટલે લડકે.
લમાં તો લટકે રખે. જો ભ એટલે ભાઈ, ભરખે આવે, ભટકે આવે, ભટકે આવે. ખ એટલે ખટકે આવે, ખસકે આવે. લ એટલે લટકે આવે, આવે જ ને. લચકે તો ના આવે, લડકે ના આવે. રખે. ચલો દિવસ 41 પૂરો કરી, ફોટો પાડી અને ગ્રુપમાં મોકલ્યો.